વેલકમ બેક સ્ટુડન્ટ્સ. એક્સરસાઇઝ નંબર 9.28 નો આપણે અભ્યાસ કરીશું. એમની રકમને આપણે સમજીએ. રકમમાં આપણને એવું આપી દીધું છે કે નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ, 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ છે. તો ટેલિસ્કોપ એની મોટવ શક્તિ પહેલું કે જ્યારે ટેલિસ્કોપ એની સામાન્ય ગોઠવણી કરેલી હોય ત્યારે, એટલે કે અંતિમ પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળતું હોય ત્યારે, અને અંતિમ પ્રતિબિંબ જે છે એ 25 સેન્ટીમીટરના અંતરે મળતું હોય ત્યારે આપણે બંને કિસ્સા માટે મોટવણી મેળવવાની છે. તો પહેલી પરિસ્થિતિને સમજીએ. જ્યારે પ્રતિબિંબ તમારું જે છે એ અનંત અંતરે હોય તો મોટવણીનું સૂત્ર આપણને ખબર છે, એમ બરાબર 1+D/FE હતું આઈપીસ માટે. પણ એમાંથી આપણે 1 ને અવગણી દઈએ તો એવી પરિસ્થિતિમાં આપણને ફાઇનલી જે સૂત્ર મળતું હતું એ D/FE હતું, એનો ઉપયોગ કરી શકીએ. અને નજીક બિંદુ ઉપર હોય ત્યારે 1+D/FE એનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે બંને કિસ્સામાં આપણે મોટવણી મેળવવાની થશે. ચાલો બંને કિસ્સામાં આપણે મોટવણી મેળવીએ. તો પ્રથમ કિસ્સામાં સાદી રીતે જો વિચારીએ તો એક પરિસ્થિતિ એ પણ છે કે જેમની અંદર આપણને જે વાત કરી છે ટેલિસ્કોપ છે, ટેલિસ્કોપની અંદર ડાયરેક્ટ આપણે મોટવણીનું સૂત્ર તારવેલું છે FO/FE, અને એ વેલ્યુ પુટ ડાઉન કરતા આપણને એનો આન્સર મળી ગયો 28. પણ અંતિમ પ્રતિબિંબ તમારું જે નજીક બિંદુ પર રચાતું હતું, તો ત્યારની પરિસ્થિતિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યારની પરિસ્થિતિને સમજીએ તો જોઈ શકો તમે, જો અહીંયા કે જ્યારે અંતિમ પ્રતિબિંબ છે આપણે નજીક બિંદુ ઉપર હોય, ત્યાં પ્રતિબિંબ નજીક બિંદુના અંતરે હોય ત્યારે જે મોટવણી મળતી હોય એ મોટવણીમાં આ જે સૂત્ર છે આપણે એનો તો ઉપયોગ કરીએ છીએ આપણે FO/FE નો, બરાબર. પણ બીજું સૂત્ર જે આપણે માઇક્રોસ્કોપની અંદર લેતા હતા 1+D/FE, એના કરતા ઉલટાવવાનું છે. તમારે પાછળનું જે પદ છે ખાલી એને જ ઉલટાવવાનું છે, કારણ કે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ બંનેની અંદર લેન્સની અદલા બદલી થાય છે. એટલે પાછળનું પદ છે એને ઉલટાઈ નાખીએ તો અહીંયા આપણને જે સૂત્ર મળશે એ સૂત્ર આવી જશે આપણું 1+FE/D. FE/D અહીંયા એક ચેન્જ કરી દઈશું, 1+FE/D. હવે જે વેલ્યુ આપી છે આપણને એ વેલ્યુ ખાલી મૂકી દે એટલે ફાઇનલી આપણને આન્સર મળી જશે. ચાલો નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ નંબર 9.29 છે. આમની અંદર આપણને એવું કીધું છે, એમની અંદર રચનામાં આપણને એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવેલા ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું હશે. ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું હશે? જો આ ટેલિસ્કોપનો 3 કિલોમીટર દૂર આવેલા 100 મીટર ઊંચાઈના ટાવર એને જોવા માટે ઉપયોગ કરવામાં આવે તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતા ટાવર એના પ્રતિબિંબની ઊંચાઈ શોધો અને ટાવર એનું અંતિમ પ્રતિબિંબ જે છે એ 25 સેન્ટીમીટરના અંતરે મેળવવામાં આવે તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો. પહેલા આપણે બંને વચ્ચેનું અંતર કેટલું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. તો આગળની જે રચના હતી, આગળના દાખલો એમાંથી તમે આ બંનેનો ઉપયોગ કરી શકો છો FO/FE, કારણ કે બંને વચ્ચેનું અંતર માગ્યું છે તો આપણે ટેલિસ્કોપમાં આ જ લેતા હતા ડાયરેક્ટલી FO/FE. બંનેનો સરવાળો કરતા આપણને જે આન્સર મળે છે એ 145 સેન્ટીમીટર છે. એટલે બે લેન્સ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ? 145 સેન્ટીમીટર. હવે આપણને એવું કીધું છે 3 કિલોમીટર દૂર આવેલા 100 મીટર ઊંચાઈના ટાવરને જોવામાં આવે તો તમે એક વસ્તુ સિમ્પલ વિચારી શકો. ધારો કે હું તમને એક રચના એ બતાવું છું, આ માનો કે એક જ લેન્સને આપણે પકડીએ, વધારે નહીં, એક લેન્સથી જ આપણે સમજૂતી મેળવી લઈએ. ઉપયોગ કરે છે 3 કિલોમીટર દૂર આવેલા 100 મીટર ઊંચો ટાવર છે. ધારી લો કે અહીંયા જે આ ડિસ્ટન્સ છે એ 100 મીટરની હાઈટ છે અને અહીંયા જે આ અંતર બને છે, આ અંતર અહીંયાથી લઈ આટલું જે અંતર છે આ અંતર તમારું 3 કિલોમીટરનું અંતર છે. વિચારજો બરાબર. અહીંયા જે આ રચના બતાવી છે આ રચના છે ટાવરની રચના. હવે જ્યારે આ ટાવરને તમે લેન્સની મદદથી જુઓ છો કેટલું અંતર છે દોસ્તો? 3 કિલોમીટર. 3 કિલોમીટર મતલબ 3000 મીટર થયું, અને 3000 એટલે એમ કહી શકાય કે લેન્સની કમ્પેરમાં આ અંતર ઘણું વધારે છે. ઘણું વધારે મતલબ આપણે ધારી લો કે અનંત અંતરે છે.
હકીકતમાં નથી પણ આપણે ધારણા કરી શકીએ, કારણ કે 3 કિલોમીટર ઘણું દૂર કહેવાય. તો એ પરિસ્થિતિ પ્રમાણે તમને જે પ્રતિબિંબ મળતું હશે એ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે કે એના મુખ્ય કેન્દ્ર એફ ઉપર પ્રતિબિંબ મળવું જોઈએ. બરાબર, એના મુખ્ય કેન્દ્ર એફ પર પ્રતિબિંબ આપણને પ્રાપ્ત થવું જોઈએ. તો એ પરિસ્થિતિને આપણે ધ્યાનમાં લઈને વિચારણા કરીએ છીએ. તો માનો કે અહીંયાથી એક ખૂણો બનાવીએ એ, અને બીજો જે ખૂણો અહીંયા બનતો હશે એ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા તમારું જે પ્રતિબિંબ મળે છે, માનો કે એ આ રીતનું બ્લુ રંગથી બતાવી દઉં, આ એક પ્રતિબિંબ મળે છે તમને. તો અહીંયા જે એંગલ બને છે એ એંગલને અહીંનો એંગલ, ખૂણો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા લઈએ એ પ્રમાણે કામ કરીએ, તો પહેલો ખૂણો આપણી પાસે ટાવર, ટાવર વડે કેટલાનો ખૂણો અંતરાય છે એ જોઈ લો. તો ખૂણો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એટલે સામેની બાજુ આવશે, સોરી આ જે સામેની બાજુ આવશે એના છેદમાં આવશે પાસેની, મતલબ ચાપ છેદમાં ત્રિજ્યા. સેમ રીતે આના માટે પણ ઉપયોગ કરશું, ચાપ છેદમાં ત્રિજ્યા, સોરી ચાપ છેદમાં ત્રિજ્યા. અને બંનેના ખૂણા સમાન હશે એટલે બંનેના ખૂણાને આપણે સરખાવી દઈશું. ચલો પહેલા માટે તમને ખ્યાલ આવી ગયો છે અહીંથી. બીજા માટે જોઈએ, બીજા માટે આપણને જે છે એ હાઈટ નથી ખબર પણ કેન્દ્ર લંબાઈ ખબર હતી એટલે આપણે મૂકી દીધી છે. બંનેની સરખામણી કરતા આપણને એના ઉપરથી હાઈટ પ્રાપ્ત થઈ જાય છે. હાઈટની જે વેલ્યુ મળે છે એ જોઈ લો, હાઈટની જે વેલ્યુ મળે છે એ 4.7 સેન્ટીમીટરની મળે છે, એટલે ટાવર એના પ્રતિબિંબની ઊંચાઈ મળી ગઈ છે. હવે અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર મેળવવું હોય તો પ્રતિબિંબ એની ઊંચાઈ કેટલી હશે એ આપણે ફાઇન્ડ કરવું છે. તો એના માટે મોટવણી લઈ લે અને મોટવણીની અંદરથી કેટલી મોટવણી પ્રાપ્ત થાય છે એ મળી જશે, તો આપણને પ્રતિબિંબની ઊંચાઈ પણ મળી જશે. ચાલો આઈપીસ, કારણ કે અંતિમ પ્રતિબિંબ કીધું છે તો અંતિમ પ્રતિબિંબ કોના દ્વારા રચાય દોસ્તો? આઈપીસ દ્વારા, એટલે આઈપીસની મોટવણીનું સૂત્ર મૂકી દીધું છે. વેલ્યુ બધી આપણને ખબર જ છે, એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરતા આપણો જે આન્સર આવે છે એ 6 છે. તો 6 × વસ્તુની જે હાઈટ છે એ વસ્તુની હાઈટ જે હતી એને આપણે ગણતરી કરી લઈએ તો ગુણાકારમાં લઈ લો 4.7, કારણ કે અહીંયા જે પ્રતિબિંબ મળતું હતું એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે કામ કરે, એટલે આના માટે વસ્તુ થઈ ગયું 4.7 સેન્ટીમીટર. મેગ્નિફિકેશન થઈ ગયું 6, બેનો ગુણાકાર કરતા આપણો ફાઇનલી આન્સર આવે છે 28.2 સેન્ટીમીટર. નેક્સ્ટ જોઈએ, કેસેગ્રેનનો ટેલિસ્કોપની વાત કરી છે. અહીંયા કેસેગ્રેન ટેલિસ્કોપમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અરીસાઓ વાપરેલા છે. આ ટેલિસ્કોપમાં અરીસાઓ એકબીજાથી 20 મિલીમીટરના અંતરે રાખેલા છે. મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા 220 મિલીમીટર અને નાના અરીસાની 140 મિલીમીટર હોય તો અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે વસ્તુ છે એનું આપણે અંતિમ પ્રતિબિંબ મેળવવું છે. તો આપણને બંનેની વક્રતા ત્રિજ્યા આપેલી છે, એ વક્રતા ત્રિજ્યા માટે આપણે વિચારવાનું થશે કે આપણું જે અંતિમ પ્રતિબિંબ રચાય છે એ અંતિમ પ્રતિબિંબ ક્યાં હશે. બરાબર, તો એના માટે શું મેળવીશું આપણે? તો એના માટે આપણે મેળવવાનું થશે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ અહીંયાથી અહીંયા. બરાબર, આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ આપણે મેળવવાનું થશે એ આપણે જાણી લઈએ. તો બંનેની વક્રતા ખબર છે, વક્રતા ખબર હોય તો એના ઉપરથી તમને કેન્દ્ર લંબાઈ જાણવા મળશે. તો શું કરી શકીએ? તો ધારો કે પહેલું એવું કામ કરી શકીએ કે જ્યારે અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવે છે તો એ કિરણો આ અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી અને અહીંયા માનો કે પાછળના બાજુમાં, ધારો કે એના મુખ્ય કેન્દ્ર પાસે કોઈ બી એક જગ્યાએ બંને કિરણો ભેગા થતા હશે. સપોઝ કે અહીંયા બંને કિરણો આ રીતે ભેગા થાય છે, એટલે અનંત અંતરે વસ્તુ છે તો વસ્તુ અંતર આપણું થઈ ગયું ઇન્ફિનિટી. અંતરગોળ અરીસો છે, મોટો અરીસો, એની વક્રતા ત્રિજ્યા ખબર છે એટલે એના પરથી કેન્દ્ર લંબાઈ ખબર પડી જશે. તો હવે ડાયરેક્ટલી તમે વિચારી શકો કે જો વસ્તુ અનંત અંતરે હોય તો એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ પર રચાય, તો આના માટે પ્રથમ, આના માટે મુખ્ય કેન્દ્ર કેટલા ઉપર છે? તો આના અડધા 110 મિલીમીટર અંતર ઉપર હશે. બરાબર, એટલે 110 મિલીમીટર અંતર થાય. પણ આપણે તો બીજા લેન્સ, સોરી બીજા અરીસા માટે વિચારવાનું છે. તો બીજા અરીસા માટે વિચારવા માટે આપણે શું કરીએ? તો વધારાનું જે અંતર છે એને આપણે કાઢી નાખીશું, એ પ્રમાણે ગણતરીને જોતા જઈએ આપણે. ચાલો બંનેની તમને પહેલા તો
વક્રતા ત્રિજ્યા છે એના પરથી આપણને કેન્દ્ર લંબાઈ ખબર પડી ગઈ. પહેલાની કેટલી છે? 120 વક્રતા હતી એટલે કેન્દ્ર લંબાઈ થઈ ગઈ 110. અને બીજો જે છે એની 140 છે એટલે એનું અડધું કરી દેશો એટલે આપણને મળી જશે 70 સેન્ટીમીટર. હવે સોરી, જ્યારે વસ્તુ અનંત અંતરે હતી તો આવતા જે પ્રકાશના કિરણો, તમે તમને હમણાં વાત કરી કે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રકાશના કિરણો જે છે એ પ્રકાશના કિરણો ક્યાં કેન્દ્રિત થાય? તો કે પ્રકાશના જે કિરણો છે એ કિરણો મુખ્ય કેન્દ્ર એફ પર ભેગા થશે. કેટલા ઉપર? 110 ઉપર. 110 ઉપર ભેગા થાય તો આની જે કેન્દ્ર લંબાઈ જે છે બહિર્ગોળ અરીસાની, એ બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈનો જે હિસ્સો છે એ હિસ્સા પ્રમાણે અને અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એ બંને ઉપરથી આપણે વિચારીને કામ કરવાનું થાય છે. તો હવે શું કરીશું આપણે? તો કે ભાઈ પ્રથમ અરીસો જે છે એના વડે મેં તમને હમણાં બતાવ્યું, ફરી પાછું ડ્રો કરી બતાવું છું. સપોઝ કે અહીંયા તમને કિરણો ભેગા થાય છે આ રીતે, તો આપણે શું કરીશું? તો કે બંને અરીસા વચ્ચે જે અંતર આપેલું છે આ અંતર આટલું 20 મિલીમીટર આપણને એ રકમ આપી દીધું છે. આ 20 મિલીમીટર અંતરને આપણે પ્રથમ અરીસાના કેન્દ્ર લંબાઈમાંથી બાદ કરી દઈએ તો આપણને બીજા અરીસાથી વસ્તુ કેટલા અંતરે છે એ જાણવા મળશે. એટલે આપણે અહીંયા જ કામ કર્યું છે, 110 માંથી 20 ને બાદ કરી દીધા એટલે પ્રથમ અરીસા વડે 110 પર પ્રતિબિંબ મળતું હતું, એ પ્રતિબિંબ બીજા અરીસા માટે કેટલા ઉપર આવી જશે? 90 ઉપર. એટલે 90 મિલીમીટરના અંતરે વસ્તુ તરીકેનું કામ કરી દેશે. ચાલો એના વડે ક્યાં પ્રતિબિંબ મળે છે એ જાણી લઈએ. તો અરીસાનો સૂત્ર મૂકી અને એના માટે વસ્તુ અંતર યુ બરાબર કેટલા આવતા હતા? તો કે -90 પ્રમાણે વિચારો અને કેન્દ્ર લંબાઈ જે છે એ બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે એ ધન થવી જોઈએ. પરંતુ અહીંયા જે આપણું આપાત કિરણ છે એ આપાત કિરણને વિચારીને જો આપણે કામ કરીશું, બરાબર, આપાત કિરણને વિચારીને જો આપણે કામ કરવાનું થશે તો એવા કિસ્સામાં તમે જોઈ શકો છો કે આપણને જે અહીંયા કેન્દ્ર લંબાઈ મળે છે એ કેન્દ્ર લંબાઈને આપણે ઋણ પસંદ કરી છે. કેમ ઋણ પસંદ કરી છે? કારણ કે તમારું જે કિરણ છે એ કિરણ અહીંથી અરીસા પરથી જે પાછું ફેંકાય છે, જે પ્રતિબિંબ રચે છે, તો અરીસા પરથી પાછું આવતું જે કિરણ આ દિશામાં જાય છે. જ્યારે તમે જે કેન્દ્ર લંબાઈ માપવાના છો એ આ દિશામાં જતા છો. ટૂંકમાં મુખ્ય આપણું કિરણ પણ વિચારી શકાય, મુખ્ય કિરણ આપણું આ દિશામાં છે, આપણે જે કેન્દ્ર લંબાઈની માપવા જઈએ છીએ એના કરતા વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે કેન્દ્ર લંબાઈનો ઉપયોગ અહીંયા ઋણ તરીકે કરી દીધો છે. વસ્તુ અંતર એને પણ આપણે ઋણ ગણી અને ફાઇનલી આપણને પ્રતિબિંબ મેળવે તો આપણને મળી ગયું છે -315 મિલીમીટર અંતર ઉપર એનું પ્રતિબિંબ રચાવવું જોઈએ.